સીડીએલ વિસ્તારમાં 7-3A જમીનો પર ગેરકાયદેસર ચાલતા 8 ટન ક્વારી ક્રસર રેતીની લીઝો રેતીના સ્ટોકના ઢગલાઓ સિલિકા પ્લાન્ટોની તપાસ કરાવી ગેરકાયદેસર બંધ કરાવવા બાબતે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી આવેદન આપ્યું હતું. ચેતર વસાવાએ મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા કે જેમાં ઝઘડિયા નેત્રંગ તાલુકો સિડ્યુલ વિસ્તારમાં આવે છે, જેને લઈને જમીનો ટ્રાન્સફર એને કે વાડા પેટે કરીને પચાવી પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વારી ક્રસરો ચલાવવામાં આવે છે અને સ્થળ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટો પણ ન હોવા છતાં ગેરકાયદેસર પરવાનગીની જગ્યા છોડી સરકારી પડતર ગૌચરો જંગલની જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવે છે, જેને કારણે પાણીના સ્તર ઊંડા જાય છે, ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી બંધ કરાવવું. ઉપરાંત ઝઘડિયા તાલુકામાં 7-3A જમીન ઉપર ચાલતા સિલિકા પ્લાન્ટ રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ કરાવવામાં આવેલા છે, જેને કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે. રોયલ્ટીની ચોરી થતી હોવાની સરકારને પણ નુકસાન થાય છે, તેની તપાસ કરાવી તાત્કાલિક સ્તરથી બંધ કરાવવું. ઉપરાંત ભરૂચ જિલ્લાની ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ GIDCની કંપનીઓમાં સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે, છતાં સ્થાનિક લોકોને લેવામાં આવતા નથી. થોડા ઘણા લોકોને લેવામાં આવે છે, કાયમી કે સારી જગ્યા ઉપર મૂકવામાં આવતા નથી, તેમનું શોષણ કરવામાં આવે છે. જ્યારે બહારથી આવનાર લોકોને પ્રાધાન્ય આપી પ્રમોશન અને કાયમી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ બાબતે ભૂસ્તર ખાણ ખનીજ વિભાગ સ્ટોન ક્વારી કર્મર રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જે બેરોકટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહેલ છે કે જેમાં સરકાર અને અહીંના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે નિર્દોષ લોકોએ જીવ ગુમાવેલ છે. જો યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં ન આવે તો દિનસાત પછી આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખુલ્લા પાડવાના કામ જનતા કરશે તેવી ચીમકી પણ આપી હતી. આજે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદન પત્ર પાઠવેલ છે. અમારી માગણી છે, આ શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીઝો ચાલુ કરી દીધી છે, સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે. લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ GIDCOમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે. ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદન પત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80% રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન 7માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું. જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની છે. મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે. મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, એશિયાની આટલી મોટી GIDC છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે, અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું. શિડ્યુલ એરિયામાં 73AA જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી કરસરોની મશીનો ચાલુ કરી દીધા છે, સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે, લીજોના પરવાનગા વગર લીજો રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે.
જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે, અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે. ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાઓના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે નેશનલ ગ્રીન ટ્યુબ્યુલરની પરવાનગી નથી, એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી, એવા તાત્કાલિક કરસોરો, રેતીની લીજો, રેતીના ઢગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે. સાથે સાથે અહીંની સ્થાનિક જીઆઈડીસી ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, સાયકા હોય, દહેજ હોય કે પાનોલી હોય, અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને 80% રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકોએ કબજો જમાવીને બેઠા છે. કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે. ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે, અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે. સિલિકાના પ્લાન્ટ હોય, કરસર હોય, કોરી હોય કે રેતીની લીજો હોય, ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું. એ જ માગણી સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે. ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીને પણ અમે જાણ કરી છે. અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું. આ તમામ જે ચાલે છે, આટલા મોટા પ્રમાણે જે ચાલે છે, એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે, જે અમે ક્યારે ચલાવવાના નથી. દીપક જગતાપ સાથે સીન24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ.